आओ मोहन बापा, बैसो। मोहन बापा, महादेव ना केसनी फाइल नो मैं झीणवट पूर्वक अभ्यास करू छे, परंतु एमा ये वात स्पष्ट नथी थती के एवी ती कई हद बहारनी वात बनी गई के जेथी मानसिक आघात ने कारणे महादेव पागल बनी गयो। जो तमने वांधो न होय तो हूँ ये बात जानवा मांगू छू। डॉक्टर साहब, आ बात 40 वर्ष पहला नी छे। महादेव एक नानो ने अनाथ बालक हतो। अरे रे, बाप ने मरे वरह दाड़ो थयो नथी त्यां बिचारानी मां पण मरी गई। आवड उमरे बिचारो अनाथ थई गयो, हवे जीवशे केवी रीते? श्यामजी श्यामजी, बहु क्या छो बदा? आवी बापूजी। ए रामजी श्यामजी, शू थयो बापूजी? जी बापू, शू छे बापूजी? शी वात छे? महादेव केम रडे छे? બે વર પેલા નો બાપ મરી ગયો અને આજે છોકરાની માં મરી ગઈ। અરે સંભાળો બહુ। અરે અરે, તું તો બહાદુર છોકરો છે, આમ તે કઈ રડાતું હશે? આજ મારી માં મરી ગઈ, હવે મને દીકરો કહીને કોણ બોલાવશે? હું બોલાવીશ બેટા, આજથી હું તારી માં છું। ચાલ। मोहन बापा, कपास लायो छु। मुकदे भाई ढगला पाए। अरे कन भाई, हां आ पैसा माल बेचना पछि देई छो? भले बापा, हां भले। राम राम। एला घर में कोई छे के? कौन? आ मोहन हूं छु। ओ ओ ओ ओ, देवजी मारो वालिडो। अरे पण अचानक आ बाजू? अचानक आनो भाई बंद ने मळवानी अचानक चढ़ी एटले आयो छु। ને આ તારી ભાભી એ કેટલા દીધી કાયા કરતી હતી? વાવ ને મળવું છે, વાવ ને મળવું છે, એટલે આ બાજુ હાલી નીકળ્યા। જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ। મજા આવી ગઈ, મજા આવી ગઈ તો આવ્યો, આનંદ આનંદ થઈ ગયો। લે બેટા, લે ખા બેટા। ઓ બેટા, કેમ છો? જય શ્રી કૃષ્ણ કાકી। હાઉ હાઉ, બહુ થયું, બેહો। લે આ ખાઈ લે બેટા। આ વાળી કોણ છે? અમારો દીકરો છે માદેવ। તારો દીકરો? લે વાળી, તારે કે દી દીકરો હતો? આને ક્યાંથી ઉપાડી લાવ્યા? એવું ના બોલો કાકી। હોય વાવ હોય, પંડ ના દીકરા ન હોય ત્યારે ગમે એને દીકરા કહેવાના ઓરતા જાગે। મોહન, તમારી એક વાત માનીશ? બોલ। માતાજી માં શ્રદ્ધા રાખી ને તું એમની માનતા માન, માતાજી જરૂર તારે માથે કૃપા કરશે, ને તારા દીકરાને ઘેર જો ઘોડિયું ન બંધાય ને તો મારું નામ દેવજી નહીં લે। દેવજી, તારી વાત જો સાચી પડે ને, હા, અને માતાજી જો મારા કુટુંબ માથે મહેરબાની થઈ જાય ને તો હું વરો વર ગુજરાતની ધરતી પર જેટલા માતાજી છે ને એ બધી જગ્યાએ જાત્રા કરવા જઈશ। હે માં, તું તો ખૂબ જ દયાળુ છે, તે મને તારા જેવી એક દયાળુ માં આપી। માં, હવે એને એક દીકરો પણ આપી દે માં। બાપુજી બાપુજી બાપુજી, વધામણી, આપણા ઘેર લક્ષ્મી પધાર્યા છે। તે અમારી લાજ રાખી। दर्शन करे आप शो चोटीला तो दूर छे, दर्शन नी जरूर छे। ओ मारी चामुंडा तमे आशीष अमने आप जो। घोड़ा गाड़ी रिक्षा, रिक्षा में बेसी आया मे। ओ मारी मां बलड़ी तमे दर्शन करे आप शो। Thank you.
ક્યારે આપશો જગદંબે માડી આબુગઢમાં વસનારી આબુગઢ તો દૂર છે દર્શનની જરૂર છે ઓ મારી અંબા માં તમે આશીષ અમને આપજો મોટર ગાડી રિક્ષા રિક્ષામાં બેસી અમે ઓ મારી માવલડી તમે દર્શન ક્યારે આપજો આજ મારી કુંજલ ચાર વરની થઈ ગઈ એ દીને જાતા વાર થોડી લાગે છે એ આ મામા મને પાણી પીવું છે હમણાં લાવી હું બહુ જરા જાઓ હા બાપુજી આવો બેટા આવો હા આ છું જાજો હા બાપુજી કઈ ખાધું બેટા છોકરી જો સાંભળી જાય ને એના કુમડા હાડ ધ્રુજી ઉઠશે એક વાત કહું અમારી નાની બહુ છે ને બહુ સમજો બહુ વિવેકી છે એને કુંજલે પોતાની દીકરીની જેમ આચુ લીધી ભાઈ તમારે તમારો સંસાર છે તમારે ઘેર દીકરા દીકરી થશે ત્યારે પારકા ને પોતાના નો ભેદ સમજાઈ જશે બાપુજી જમના કાકી આજે હું મર્યાદા મૂકીને બોલું છું તમારી બહુને આવી નબળાવન્ની ના ગણશો આજ પછી કુંજલ મારી દીકરી જેવી નહીં મારી દીકરી જ છે આજે હું મારા કુળદેવીના સોગંદ ખાઈને કહું છું કે આ પછી મારા પેટે મારું કોઈ પણ સંતાન નહીં જન્મે એ એ બહુ બેટા આવી આકરી પ્રતિજ્ઞા ન લેવાય એ સામજી આજો આજો બેટા તારી બહુ તમારી બહુ સાચી જ કહે છે બાપુજી આજથી હું જ કુંજલ નો સગો બાપ છું અને બીજી એક વાત કુંજલ હજી નાની છે સમય જતા ભૂલી જશે કે એના મા બાપ કોણ હતા
એના વાતની જાણ ક્યારેય થવા નહીં દેતા બાપુજી. તમને તમારા દીકરાના સોગંદ છે. ઉત્સાહની સાથે ભાઈને યાદ કરે છે, માને નહીં. લે મોઢું મીઠું કર, આજે તું પૂરા 10 વર્ષની થઈ ગઈ. મારો ભાઈ ક્યાં છે? એ તારી સાથે રમવા માટે ફળિયામાં રાહ જુએ છે. તારી પાસે તો હાલતો થા ભાઈ,
મુક અહીંથી જતો રહે. અરે ભાઈ આ બંગડીનો શું ભાવ? આ બેન બોલો, આ બંગડી 12 ના ડઝન છે, આ 100 રૂપિયા વાળી છે. ને આના કેટલા? મારા ભાઈ એ આપી. હા બેટા, રામ તું એની સાથે. અલે મારી ડીંગલી. કેટલા પૈસા હતા ડીંગલી ના? મારી ડીંગલી ના 100 રૂપિયા થાય. ભલે 100 રૂપિયા છોડી દે છોકરા ને. સાહેબ ધ્યાન રાખજો, આનો આટલી નાની ઉંમર માં ચોરી કરતા શીખ્યો છે. તો બે લાત મારીને તગડી મૂકવો જોઈએ. અરે દેજીભાઈ એવું નથી, એ નાદાન છોકરો છે, મા બાપ વગરનો છે, અને મેં એને દીકરાની માફક પ્રેમ આપ્યો એટલે જે કરે આપણે હલાવી લેવાનું. તારી જગ્યાએ હું આવું ને તો ફાટું મારીને ઘરની તો હું ગામની બહાર કાઢી મેલું એને. અરે આવા છોકરાને ઘરમાં રાખીશ ને તો એના ભેળા રમી રમીને તારી છોકરી નાય સંસ્કાર બગડશે. હા જો બદમાશ ચોરની ઓલાદ. એ કાકા બસ કરો, તમારે મને જે કેવું હોય તે કહો, પણ મારા બાપુજીને કઈ કીધું ને? તો શું કરી લઈશું? હે કઈ, તું ચોર, તારો બાપ પણ ચોર. બોલ, અરે તારો દાદો પણ. મહેમાન પર હાથ ઉપાડ્યો. મેં તને મારા પોતાના દીકરાની માફક ઘરની અંદર રાખ્યો, એનો આ બદલા પતે મને સાચું છે. પારકા પારકા આંગળી નાખ, દેખલા દેખલા. જા, ચાલી જા મારા ઘરમાંથી. માં કહું છું, ચાલી જા અહીંયાથી. દાદાજી નહીં, દાદાજી મારા ભાઈને નહીં કરો, તમે પાછો લઈ આવો મારા ભાઈને. દાદાજી તમે મારા બેન. ભાઈ તો પાછો આવી જા, ભાઈ તો આવી જા પાછો. ના ના બેટા, કુંજલ હવે તારામાં કઈ લાજ શરમ જીવો તો હાલતી નો થાય હતી. નીકળ આવી સમજી લેજો. ભાઈ હજી ના આવ્યો મારો ભાઈ, ક્યાં હશે, શું કરતો હશે? બાર બાર વર્ષના વાણા વીતી ગયા, તોય તું ના આવ્યો, તે ન જ આવ્યો. દીકરી. હા દાદાજી. એ દીકરી, આટલા વર્ષોના વાણા વીતી ગયા તોય તારો ભાઈ ન આવ્યો, તે ન જ આવ્યો. દાદાજી. બેટા, પણ હું તને એક વચન આપું છું, આજે
આકાશ પાતાળ એક કરી દઈશ, પણ હું એક દી તારા ભાઈ ને ગોતી ને જરૂર લઈ આવીશ. સાચે દાદાજી? હા બેટા. નહીં 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 બેટા, તને ખબર છે કે તારા દાદા ને કુંજલ બેટા ની આંખ માં આંસુ જોવા ગમતા નથી. એક વાર હસી લે, એક વાર, એક વાર. હા લે લે. દાદાજી હું જાઉં છું, આવજો. એ બેટા સાચવીને લેજે. અલી કુંજલ, તને ખબર છે આપણા ગામમાં ઘોડા વેચવા વાળો એક સોદાગર આવ્યો છે. તો એનું શું છે? અરે શું એક એક ઘોડા છે અને શું છબીલો એનો સોદાગર છે. બસ આનું આજ તો દુઃખ છે, જ્યાં કોઈ જુવાનીઓ જોયો નથી કે ગાંડી થઈ નથી. એટલે તું મારી મશ્કરી કરે છે એમ? જ્યારે નજરે જોઈશ ને ત્યારે ખાતરી થશે. એમ તો ચાલ ચાલ ચાલ. એ જુવાન, શું ઘોડા રાખો છો? તો તને શું ગધેડા લાગે છે? ના ના, છે તો ઘોડા જ, પણ મને એમ કે સારા હોય તો ખરીદીએ. તું તું ને ઘોડા ખરીદીશ? જા જા ઘરે જા, પાણીની હેલી ઉતાર, રોટલા ટીપ ને ઘરવાળાને કોળિયા ખવરાવ. ઘોડા ખરીદવાનું કામ તારું નહીં. અરે ઘોડા ખરીદવાનું કામ તો મરદ બુછાળાનું છે. શું એમ મને પડકાર ફેંકો છો? અરે પડકાર ફેંકવાની તો મારી આદત છે. તો પડકાર છીલવાની મારી આદત છે. બતાવ ઘોડા. એમ આજુ એકને જોઈશ તો બીજાને ભૂલી જઈશ. કોને જોઈને કોને ભૂલી જઈશ? લો કરો વાત, આ બંને તો એકબીજાને જોઈને પોતાની જાત જ ભૂલી ગયા. હા એ જુવાન, આ ઘોડાના શું મૂલ છે? આ ઘોડો? નહીં નહીં, આ ઘોડો ભૂલી જા, ખૂબ તોફાની છે. તમારે તારું કામ નથી, જા જા. એમ વાત છે? કેમ થઈ જાય? હા થઈ જાય. Come on.
अरे घरना बता क्या गया? आ घर में कोई ने कोई नहीं पड़ी नहीं। विजू बेटा, ओ बेटा विजू। ए आवी बा। क्या छे, शू करे छे बेटा? आते रूडा रूपाला जमयराज गोतिया प्या छे ने, एनी साथे लमणा जिक्कती थी। क्या छे जमयराज? आ रहे हो सासूजी। आ तमारा बे चरणों मा रहेलो स्वर्ग जेवो आ सासरवास छोड़ी ने हूँ क्या जाऊं? जाऊं तो क्या जाऊं? जमयराज छू ने। सांभळो जमयराज, अमारी दीकरी विजू छे ने, એને અમે ખૂબ લાડકોડ માં ઉછેરી છે, અહીં તો દેખાય છે, હજી ગાજર હાથમાં લઈને ફરે છે જમૈરાજ। રાજ, એને બરાબર સાચવજો હા। અરે એને શું, તમે કયો ને, તો હું તો છે ને તમને બરાબર સાચવું। જરા ઉભા તો રહ્યો, હું છે તારે। અરે પણ મારી વાત તો સાંભળો। મેં તને કેટલી વાર કીધું કે સવાર સવાર માં હું બહાર જતો હું ત્યારે મારે કોઈ બબાલ ના જોઈએ, માથું ખાઈ ગઈ મારું। હું છે જેઠા, અવાર અવાર માં હું માંડું જ તમે લોકો ઘર માં કઈ શાંતિ જેવું મળે કે નહીં? તમારે જે કઈ કેવું હોય તમારી વહુ ને કહો, કોણ જાણે ક્યાંથી આ બબાલ મારે ગળે વળગાડી। ઓહો હો હો હો, બાકી શું મારા બે સાળા છે, એક ઘોડે ચડીને ફરે ને બીજો બબાલ માથે લઈને ફરે। હું બોલ્યા જમૈરાજ? કઈ નઈ, આ તો જરા વિવેક કર્યો જમૈરાજ છું ને। હવે ખજવાડવાનું બંધ કરો ને અંદર ચાલો। હવે અંદર આવી નહીં, મારે ખજવાડવાનું જ છે ને, પછી અહીં ખજવાડું કે અંદર ખજવાડું, જ્યાં સુધી તું ગાજર ખાઈશ ને ત્યાં સુધી મને ખજવાડ આવશે, લુખસ થઈ ગઈ છે। અરે ગાજર સાથે ખજવાડ ને સાસુ જમાઈ જેવો સંબંધ છે। જો હું એક અગત્યના કામે બહાર જાઉં છું। અરે કહું છું, તમે ઘરના વ્યવહાર સાચવશો કે ગામમાં ખાની પંચાયત જ કર્યા કરશો? અરે હું કેવું છે ઝટ કે, મારી પાસે ટાઈમ નથી હવે। અરે કહું છું, આપણા દીકરાનું સપન મારા ધ્યાનમાં છે। ક્યાં? મારો ભાઈ બંધ ખરો ને મોહન, એના દીકરાની દીકરી કુંજલ, એની હારે નક્કી કરવા જઈને ત્યાં જાઉં છું। એમ? હા હાલો હું ભેળી આવું છું। ના ના, તમારે આવવાની જરૂર નથી, હું એકલો જ જાઉં છું। કે ક્યાં જાવ છો? જમાઈ રાજ, હું મારા દીકરાને તમારા શાળાનું સગપણ નક્કી કરવા જઈ રહ્યો છું। તે તમે શું કરવાને જાવ છો? મારા થાળાનું સગપણ કરવા હું જઈશ। તમે જશો? હા, કેમ કઈ વાંધો છે? બીજો ખાસ વાંધો કઈ નથી, પણ તમારામાં થોડી બુદ્ધિ ઓછી છે ને। હા એટલે તો તમારા જમાઈ બનવાની ભૂલ કરી છે ને। હું બોલા? કઈ નઈ સતરાજી, આ તો જરા વિવેક કર્યો જમાઈ રાજુ ને।
એનું કારણ શું છે કે મારા પરમ પૂજ્ય ભાઈ બંધ ને તમારા સસરા ને મારા ભાઈ બંધ મારા પરમ પૂજ્ય સસરા ને તમારા ભાઈ બંધ ઘરમાં કઈ શુભ કાર્ય કરવાનું હોય ને તો મારા શુભ હસ્તે જ કરાવે ખરાબ કામ તો એ લોકો કરી લે છે કઈ શુભ કાર્ય મારા પરમ પૂજ્ય સસરા એ એમના દીકરા એટલે કે મારા સાળા માટે તમારી દીકરી કુંજલ સાથે તકપણ નું માગું મોકલું છે હવે આમે દેવજીભાઈ અને તમે મોહન બાપા જૂના ભાઈ બંધ હવે આ ઘરની દીકરી દેવજીભાઈ ના ઘરમાં વહુ થઈને આવે પછી તો રાજ કરે ને રાજ તમારી વાત તો જમાઈરા સાચી છે પણ મેં મારી દીકરીને એટલા લાડકોડમાં ઉછેરી છે કે મારે એને એકવાર આ બાબતમાં પૂછવું પડે પૂછી કેવી વાત કરો છો એમાં કુંજલને શું પૂછવાનું અમે તમે ને દેવજીભાઈ જૂના મિત્ર છો મને પૂરો ભરોસો છે કે આપણે જે કઈ કરશું એમાં કુંજલની હા જ હશે હા બાપુજી અમને કુંજલ પર પૂરેપૂરો ભરોસો છે એ અમારું વેણ કદી ના ઉઠાપે તમે દેવજીના કુંજલના મા બાપ છો તમારી જો આ હોય તો મારી તો આ જ હોય ને અને ગમે એમ તો દેવજી તો મારો દોસ્તાર તો ખરો ને હા અને હું ગમે તેમ તો એનો જમાઈરાજ તો ખરો ને તો પછી તમારી હા હોય તો હું જઈને દઉં છું શુભ સમાચાર અને મુકાવું છું ત્યાં લાપતી ના આંધણ અને તમે મુકાવો અહી લાપતી ના આંધણ બાકી હું એનો જમાઈરાજ છું ને ભલે જય શ્રી કૃષ્ણ બેન બેટા કુંજલ ઉભી રે મારે તારી અરે થોડીક વાત કરવી છે તમે ખરા છો આવી વાત બાપ નહીં માં કરે હું વાત કરી હા 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 લે તું કર બેટા કુંજલ હા તને આ ઘર આંગણામાં હસતી કૂદતી જોઈ હૈયામાં હરખની હેલીઓ ચડતી પણ હવે હવે શું હું તમારા દાદાને આંગણે હંમેશા રમતી જ રહીશ ના બેટા દીકરી તો પારખું ધન કહેવાય પારકી થાપણ ગમે એટલી લાડકોડમાં રાખો
તો એક દિવસ એવો આવે છે કે કાળજા પર પથ્થર મૂકીને એને પારકાના હાથમાં સોંપી દેવી પડે છે બેટા. માં આ તો શું કહે છે મને નથી સમજાતું. દીકરી આજે તારા સગપણનું માગું આવ્યું તું ને મેં એને તારા બાપુ એને વધાવી લીધું છે. માં આ તમે શું કર્યું? એમાં તને શું પૂછે? અમે તારા માવતર છીએ. અમે જે કઈ પણ કર્યું છે તારું હિત વિચારીને જ કર્યું છે. પણ તમે કેમ ધારી લીધું કે એમાં જ મારું હિત છે? અમે કેમ ધારી લીધું એટલે તું કહેવા શું માંગે છે? અરે કુંજલ, તે જે આંખો ખોલીને માળામાંથી ઉડવાનું શરૂ કર્યું છે ત્યારે અમે જિંદગીના તડકા છાયા જોઈને બેઠા છીએ, ને તું એમ કહે છે કે અમે કેમ ધારી લીધું એમ? હા હા, હશે હવે, બાળક છે. ના માં, હવે હું બાળક નથી. સારું કે નરસું શું કહેવાય એની મને સમજણ આવી ગઈ છે. એટલે અમારા વચનની કોઈ કિંમત જ નથી એમ? બાપુજી, બા, તમે મારા માવતર છો, પણ મારે મારું જીવતર ક્યાં જોડવું તે નક્કી કરવાનો તમને કોઈ હક નથી. તું કહેવા શું માંગે છે? હું તારો બાપ? બચવાની આશા નહીં બચશે. એમના હૃદયને સખત આંચકો આવતા હૃદયની ગતિ મંદ પડી જાય છે. હવે તો ભગવાન જ કરું કરે. વૈદ બાપા, દાદાજી, કુંજલ, તે તારા મા બાપનું દિલ દુભીને બહુ મોટી ભૂલ કરી બેઠા. મા બાપને તારા પર કોઈ હક નથી એમ કેતા તને આજ કોની લાગે? એક કડું સત્ય તને કહું આજ, તને તારા મા બાપને મા બાપ કહેવાનો કોઈ અધિકાર નથી. શું કહું દાદાજી? મને મારા મા બાપને મા બાપ કહેવાનો હક નથી? અહીંયા પર પથ્થર રાખજે દીકરા. આ તારા સગા મા બાપ નથી. શું? એ તારા કાકા કાકી છે. ના દાદાજી, ના. હા બેટા, આ તારી કાકીએ બોલે તને જન્મ નથી દીધો, પણ સગી જનેતા કરતા આજકા હેત દીધા છે. ના દાદાજી. અને મરણ પથારી પડેલો મારો દીકરો, તારો કાકો, એને તને અહીંયા ના હિલોળે જ લાવી છે બેટા. મને માફ કરી દે દાદાજી. એક હજી વાત મારી સાંભળી લે. તું તું જયારે આવડી હતી ને ત્યારે તારા મા બાપ ને તો વાવ ભરકી ગઈ બેટા, અને આ સાગર પેઢી વાવ મારી એને એને પોતાની દીકરીની માફકતા ને ઉછેરી. એક છેલ્લી વાત મારી સાંભળી લે. કે તારા હેતમાં કોઈ ભાગ ન પડાવે ને બેટા, યાટી બે જણા પ્રતિજ્ઞા લીધી પોતાના પેટે સંતાન નહીં જન્મે. ના દાદાજી, મને માફ કરી દે દાદાજી, મને માફ કરી દે દાદાજી. આ તારા શબ્દ સાંભળી ત્યાગી માણસના દિલ પર વજ્રઘાત થયો છે. અને જો જો એને કઈ થઈ ગયું ને બેટા, એ મારા દીકરાને જો કઈ થઈ ગયું ને તો હું તો નહીં, તને ભગવાન પણ જા માફ નહીં કરે. ના દાદાજી, ના દાદાજી, હું મારા બાપુને કઈ નહીં થવા દઉં.
कुंजल बेटा, कुंजल बेटा, तारा बापू भार में आ गया छे। हाँ बेटा, ए, हाथी शुक्रिया बेटा, तारा तो हाथ दाजी क्यों? आ तो कई नहीं दादाजी, दुख तो ये बात तो छे के आज मैं अजाड़ता मारा माउतर ना हैया दजाड़ी दीदा। हाँ दादाजी, मैं माउतर ने काल झंडा आप दीदा, काल झंडा आप दीदा दादाजी। यू ना बोल दिकरी बेटा, ते यू काईश नहीं करियो। माँ आओ बेटा। ए, ए कुंजल बेटा, तारा बापू जेवा भान मावे ने तो पेलो नाम ने तारू दीदो। मारी कुंजल क्या आज, मारी कुंजल क्या आज। हाँ हाँ बेटा, हाँ हाँ हाँ, 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 हाँ बापू, बापू मने माफ करी दियो बापू, मैं तुमने खूब दुख आपियो। अरे आंटी जल दिखरी छोट, तू रड़ ले बेटा, तारा एक एक हासवे मारू खारजू कपाई छे बेटा। भले नहीं रड़ू बापू, बा हूँ तमने वचन आपू छू कि तमे ज्या कहशो त्या ज मारा लग्न थशे, तमारी मर्जी एज मारी मर्जी। ना बेटा ना, हवे अमारे उ काई ज नथी करवू जेथी मारी लड़कवाई कुंजल नु दिल दुभाय ना। पण बापू तमारू वेण, दादाजी नु वेण। ए एनी चिंता तू नहीं कर बेटा, देवजी ने हूँ समझावी लेश। हाँ दिकरी, ज्या तारो राजीपो त्या ज अमारो राजीपो। हाँ गोपाल, अत्यारे तारे मारा घेर आवानू छे। केम? मारा हाथ नी मांगणी करवानी छे। तारा हाथ नी मांगणी? जो कुंजल ई ई नाना ई मारू काम नहीं हो। पण डरे छे शा माटे? हां नहीं डरवानी बात नथी, शू छे के जरा मारे थोड़ी। पण मैं दादाजी साथे वात करी लीधी छे बधी, ने एमणे पण हा पाड़ी दीधी। हां पाड़ी दीधी एमणे। ને એ તને મળવા માંગે છે? મને મળવા માંગે છે? હા જો આપણે પછી રાખીને મળવાનું ના, તો ચાલ ને મારી વાત સાંભળને, પછી રાખીએ, પછી રાખીએ, ચાલ પણ મારી મારી વાત તો સાંભળ, જો જો મારી વાત સમજવાનો પ્રયત્ન કર, મારી કઈ નથી સાંભળવાનું, ચાલે મને ના ના મને શુદ્ધ કરવા દીધી છે, શુદ્ધ ચાલ ને, પણ એમ ચાલ શું વાત કરે છે મોહન, અરે તે તમારા જમાઈ હારે મીઠા સુકન મોકલેલા અને હવે તું ના પાડે છે, હું તો અમારી આબરૂના કાંકરા કરવા બેઠો છે। ગોપાલ આ તેજી ભાઈ મારા દાદાજીના ભાઈબંધ છે અને એના દીકરા સાથે મારું સપન કરવા માંગે છે। શું વાત કરે છે? હા ગોપાલ તો કશું કર ને। હું એવું નથી તેજી ભાઈ, તમે જાણો છો કે મારી કુંજલ એક એક લાડકી દીકરી છે। અરે તો એ લાડકી દીકરીને તારે પહેલા પૂછી લેવું જોઈએ કે નહીં? જો મોહન એક વસ્તુ સમજી લે, હવે નેવાના પાણી મોભે ન ચડે, હવે તારી દીકરી ના મારા દીકરા અરે લગન થવા જ જોવે। આ ડોસા નહીં કે ભગાડ ને, આ ડોસા ને ભગાડું? હા હમણાં ભગાડું। હા નમસ્તે દાદાજી। અરે ગોપાલ। નમસ્તે બાપુજી। દીકરા તું અહીં શું કરે? મને કુંજલ ના દાદાજી એ મળવા બોલાવ્યો હતો, પણ મારી પહેલા તો તમે પહોંચી ગયા। ને કઈ સમજાતું નથી આ। અરે તમને કોઈ દી સમયસર સમજાણું છે? હા અરે કુંજલની પસંદગી આપણો ગોપાલ છે। હે હે શું કરો છો? હા કહો। હા 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 બાકી દીકરા ગોપાલ તું એ મારો બાપ નીકળ્યો હો કુંજલ। ગોપાલ જોયા શું કરે છે? જા જા જા। એ કુંજલ
એ ગોપાલ તમે કેમ બોલ્યા નહીં કે તમે દેજીભાઈ ના દીકરા છો? અચ્છા, એક તો મારા બાપુજી ને તારે ડોસા કહેવાનું, કેમ પાછું ઘરની બહાર બગાડવાની વાત કરવાની ને પાછી ઉપર થી કહે છે મને માફ કરી દો. બીજી વાર મને માફ કરી દો. દેવજી, હા આપણે વ્યવહાર ની વાત કરી લઈએ ભાઈ. વ્યવહાર એટલે કરિયાવર ને? એ ભાઈ, તું તારી કુંજલ મારા ઘરમાં દે છે ને, એટલે મારે તો કંકુન કન્યા બધું આવી ગયું, કરિયાવર બરિયાવર કાંઈ જોતું નથી. તમે શું બોલો છો? કરિયાવર તો લેવો જ પડે કે નહીં? અરે મોહનભાઈ ને ત્યાં ક્યાં તાણ છે અને અમે મારા દીકરામાં ક્યાં કઈ ખામી છે? જમના કાકી, તમે ચિંતા ના કરો, કરિયાવર તમે માંગશો એટલું આપીશું. કુંજલ અમારી એકની એક દીકરી છે. આમ જુઓ તો કરિયાવર એ જમને સાની માની બેહી રહેતો આ મારો ભાઈબંધ છે, એની પાસે કાઈ કરિયાવર બરિયાવર ની વાત તો કરાય. અરે પણ મારી વાત તો, અરે અક્કલ વગર ની બુઠ્ઠી બારદાન, હમજ થી કા નથી તું? અરે આ ઘર ખેતર ખોયડા એ બધું કોનું છે? આ મોહન નું. અને કુંજલ એની એકની એક લાડકી દીકરી છે જે આપણા ઘર માં આવવાની છે, બરાબર? તો પછી આ જીવે ત્યાં લગન ભલેન વાપરતો, આ બધું મરી ગયા પછી તો બધું આપણા જ ઘર માં આવવાનું છે ને? ક્યાં મોહન? મોહન, મોહનભાઈ, આ તો રિયાણો વે ભાઈ. આજે મારો હરખ અમાતો નથી હો, એ આજે આપણે ભાઈબંધ મટીને ભેવાય થઈ ગયા. બોલ ભેવાય પછી પેલા આપણે ભાઈબંધ. હા એ વાત તો સાચી હો, અને એટલે જ કઉ છું કે આજ તો થઈ જાય. ઈ જ આપણું જૂનું જાણીતું હમચૂડું. હવે હમચૂડું ગાવાની કઈ આપણી ઉંમર છે ભાઈ? અરે ભલામણ, આપણે લોકોના લગનમાં ઠીકી પડતા, કઈ આ તો આપણા ઘરના લગન છે. હવે જુવાનીના દિવસો, ઈ વખત જુદો, આજનો વખત જુદો. મોહન, તું દીકરી વાળો છે, અમે જેમ કહીએ ને એમ તારે કબૂલ રાખવું પડે. જો કુંજલે આ પડી. પણ દેવજી, આ ઉંમર હું તને ભારે પડી જઈશ. અરે પડ્યા પડ્યા ભારે, એમ તો હું એ કઈ ગાંજો જાઉં એમ નથી. એમ થઈ જા મરત. હા પછી થઈ જાય, થઈ જાય. અરે હે, અરે એક જ બાયડી ને હાચવતા ભલભલા ને, અરે હારા હારા ને પરસે વો વળે જાય. પણ બાર બાર બૈરા, મારા બાપ રે, અરે બાર બાર બૈરા હશે જેને, સાંભળો છો ને, એની શોરે હાલત થાય. હાય હાય, શું હાલત થાય? અરે કિયા ભાઈ ને બાર બૈરા, અરે હમચૂડો રે હમચૂડો. દેવજી ભાઈ ને બાર બૈરા હમચૂડો રે હમચૂડો, હમચૂડો રે હમચૂડો. એક બૈરી કાણી હતી,
જાણી કે મારે ચશ્મા જોઈએ, જાણી કે મારે ચશ્મા જોઈએ, લા રાજકોટ જવાતો નથી ચશ્મા લવાતા નથી, કાણ કાય માનતી નથી, હમ ચુડ રે હમ ચુડ, ચશ્મા કાણી ને નો મળ્યા ને પછી પછી કાણી થઈ લાલ મલાલ, દેવજી ભાઈ ની વાહે થઈ, ઓલા દેવજી ભાઈ, ઓલા દેવજી ભાઈ ભાગ મ ભાગ, બાર બૈરા હમ ચુડુ રે હમ ચુડુ, હા મોહન ભાઈ ને બાર બૈરા હમ ચુડુ રે હમ ચુડુ, એક બૈરી લંગડી હતી, લંગડી કે મારે સાયકલ જોઈએ, લંગડી કઈ માનતી નથી, હમ ચુડુ રે હમ ચુડુ, હે લંગડી ને સાયકલ મળી નહી, ને લંગડી રાતી ચોળ, હા ભાઈ હા, ઈ તો દેવાઈ ની વાહે થઈ, ને ઓલ્યા મોહન ભાઈ, ઓલ્યા મોહન ભાઈ દોડમ દોડ, કાંજી ઠક્કર કાંજી ઠક્કર, બૈરા હમ ચુડુ રે હમ ચુડુ, હમ થલાલ ને બાર બૈરા હમ ચુડુ રે હમ ચુડુ, હમ થલાલ ને બાર બૈરા હમ ચુડુ રે હમ ચુડુ, એક બૈરે ઠોઠે હતે, અરે એક બૈરી છૂટી હતી, ઓય હોય એ છૂટી કે મારે ઘડિયાળ જોઈએ, છૂટી કે મારે ઘડિયાળ જોઈએ, એક બૈરી કાળી હતી, હાજી હાજી એક બૈરી કાળી હતી, ઓય માં કાળી કે મારે પાવડર જોઈએ, હાજી હાજી કાળી કે મારે પાવડર જોઈએ, અરે મોરબી જવાતું નથી, ઘડિયાળ લવાતી નથી, ઠૂઠી બાય માનતી નથી, સુરત જવાતું નથી, પાવડર લવાતું નથી, કાળી બાય માનતી નથી, અરે મારી હાહુ કરડકણી કૂતરી, અને વડકા ભરતી જાય મારી દીકરી, એની લબ લબ લાંબી જીભડી, ઓહો હો હો, ઈ તો કરડે, ઈ તો કરડે હડકવા થાય, તમને જો
જો હડકવાન થા જો જો તમને હડકવાન થા ઓ હો હો યો હાલો મારી પાઈ વાલો याद आवी गई बेटा। हाँ माँ, आज जवतल होमवा टाणे पण मारो भाई ना आव्यो। मने पण एनी खूब याद आवे छे। पण शुं थाय, हमणे एने भूलवो ज रह्यो। हूँ नथी भूली शकती माँ, हूँ नथी भूली शकती माँ। ઢીંગલી હું સાથે લઈ જઈશ। મને લાગે છે કે આ ઢીંગલી જ એક દિવસ મારો ભાઈ શોધી આપશે। ભલે ભલે બેટા। સેજલ બેટા, હા, આ ઢીંગલી કુંજલના સામાનમાં મૂકી દે। ચાલ બેટા, ચાલ।
કુંજલ, એ કુંજલ, આકાશનો ચાંદ આપ છોડીને નીચે ઉતરી આવ્યો છે, જાણે છે શા માટે? પોતાનાથી સુંદર એવો એક ચાંદ આજે મારા ઓરડામાં ઉતરી આવ્યો છે. એ જો તો ખરી, એ કુંજલ જો તો ખરી. આશુ પાપડ, આ બધું શું છે? તું ચિબાવલી સુધરી જ નહીં એમ ને? ચાલ જાઓ, ચાલ બધા રૂમ ની બહાર નીકળો જાઓ બધા. કેમ કેમ એટલે? અરે ચાલ સમજ ને, આજે મારી સુહાગરાત છે. તો અમારે શું? અમે તો સવાર સુધી ભાભી સાથે બેસી નાટક કરીશું. કેમ ભાભી? ભાઈ આ એમ નહીં જાય, તો પછી છોકરીઓ તમારી પાસેથી મનપસંદ ભેટ લઈને જ જશે. કે મને ક્યાં કઈ વાંધો છે? એ લોકોને જે કઈ જોઈએ ને એ હું બધું અપાવીશ. પૈસા રાખ તારી પાસે, એ લોકોને જે જોઈએ તે અપાવ. પણ મારી બેન જા જાને, જા 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 જા, મારી બાવડીઓ તમે બધા જાઓ ને, જાઓ ને. રસોઈની સોળમ આવે છે, આ કુંજલ વહુના ઘરમાં આવ્યા પછી રસોઈનો આખો સ્વાદ બદલાઈ ગયો. બાકી અત્યાર સુધી તો સાવ બબાલ રસોઈ જમતા હતા. શું કયો છો બબાલ સાળાજી? જોયાની બબાલ. શું બોલ્યા જમૈરાજ? કઈ નહીં કઈ નહીં, એ તો જરા વિવેક કર્યો. જમૈરાજ છું ને. હવે લબ લબ કર્યા વગર જમી લો ને. હવે એમ ડોળા કાઢોમાં ડોળા કાઢોમાં આ ડોળા ગોખલાની બહાર નીકળી જશે ને તો ઘરડે ઘટ પણ મારા સસરાને આંધળીને દોરવી પડશે, અને કા મારે નવી સાસુ ગોતવી પડશે. પડશે શાબાશ જમાઈરાજ. મોઢામાં પાણી આવ્યું ને સસરાજી. શું બોલ્યા? અરે કઈ નહીં કઈ નહીં, એ તો સસરા છે ને એટલે વિવેક કર્યો. હું જમાઈરાજ છું ને. જમો તમ તમારે જમાઈરાજ જુગતે જમાડે છે. તું તારે ગાજર ખાજે. દેવજીભાઈ દેવજીભાઈ, બહુ માઠા સમાચાર છે. તમારા વેવેના ખેતરમાં કપાસ બધો બળીને રાખ થઈ ગયો. શું વાત કરો છો ધનભાઈ? હાલો ધનભાઈ, હાલો. બાપુજી હું આવું છું, બહુ જાઉં. ના વો બેટા, તમે રહેવા દો. બાપુજી હું આવું છું તમારી ઘરે. બેટા કોઈ આવવાની જરૂર નથી, અને જો તમને તું એટલે ના પાડું છું કે તમે ને આવશો તો તમારો જીવ દુભાશે. અરે હું છું ને હંદુએ અંબાળી લેશ. હા હાલો ધનભાઈ, હાલો. ચિંતા ના કરો, ચિંતા ના કરો. બધું બધું ખલાસ થઈ ગયું, વળી ને બધું ખલાસ થઈ ગયું, બરબાદ થઈ ગયો. જે કઈ થયું તે ઘણું ખરાબ થયું છે, પણ અમને અમારા પૈસા આપી દે તો. હા મોહનભાઈ, હા મોહનભાઈ, મારી દીકરીના અઠવાડિયા પછી લગ્ન છે અને મારે પૈસાની જરૂર છે. તમારા તમારા અંધાયના પૈસા હું હૃદય ધોઈને દઈ દઈશ, હૃદય ધોઈને દઈ દઈશ ભાઈ. એ દેવજી, દેવજી તો હમણાં અડી કાઢીને ઘરે જા, અને હવારનો સૂરજ ઉગે નહીં પહેલા જલ્દી. મેં તને જે થાપણ આચવા દીધી છે ને 8 લાખ રૂપિયા, એ લઈને આવતો રે. મારે આ ખેડૂતને પૈસા ચૂકી દેવા જ ભાઈ. 8 લાખ રૂપિયા? મોહન કેવા 8 લાખ રૂપિયા? એ દેવજી કેવી વાત કરે છે? અરે મેં ગયા વર્ષે ક્ષેત્ર સુદ 5 નદી મેં તને 8 લાખ રૂપિયા મારા હાચવા દીધા હતા ને, એ માંગુ છું. મારે મારા ખેડૂતને દઈ દેવા છે ભાઈ. અરે ભાઈ તું કઈ ગાંડો થઈ ગયો છે કે શું? અરે 8 લાખ રૂપિયા એક હામટા મેં મારા કે પારકાના કોઈ દી જોયા નથી મોહન. તું બોલે દોસ્ત, આપણે
આપણે આટલા જૂના મિત્રો અને પાછો ઉપરથી સગા. હા એટલે સગો થઈને તું મારે ગળે પડવા માંગે છે? આ ગળે પડવા હારું તે મારી સગપણ બાઈનું છે? અરે ગાંડા, સગપણ તો મેં તને સોનું સમજીને બાંધ્યું હતું, પણ તું આટલો પિત્તળ નીકળશે ને એવું મેં નહોતું ધાર્યું દોસ્ત. અરે તે જે ધાર્યું હોય એ મારે માટે, પણ એક વાત સમજી લે મોહન, તું દીકરીનો બાપ છે, આ તારું મોડું સંભાળીને વાત કર. અરે ગાંડા, મોડું સંભાળીને જ વાત કરું છું, અને જો ખબર હોત કે તું આટલો હલકો ને નીચ નીકળશે તો હું મારી દીકરીને. એ મોહન, જબાન સંભાળ તારે. અરે જબાન શું સંભાળે તારા જેવા નીચ પાએ. અરે હું કહું છું સારી 70 વાર હલકો નીચ હલકટી બેડા. તમારી સાંભળીને હું તો તમારી ઉપર ઓળઘોળ થઈ જાઉં છું. ત્યારે તમે મારા સદેવન અને હું તમારી સાવળીંગા. ઘરની બાયડી ભરે ભાણે લાંગણ કરાવતી હોય તો પછી ધણી બાર નાસ્તો કરવા જાય જ ને. કોઈના ઘર માંગવા બેઠી છે. એ ભાઈ બોલતા જરા વિચાર કરજે, આ મારી દીકરી કઈ એવી વધારાની નથી કે કોઈ પરણેલા ભાઈડાનું ઘર ભાંગે. શું ગામમાં કુંવારે મૂરતે મરી ખૂટ્યા છે? તો આ શું કરતી હતી? એ તો છે ને તારી સાન ઠેકાણે લાવવા માટે આખો દાડો હાથમાં ગાજર લઈને ફરે જાય છે. તે આ ધણીને હાથમાં રાખ, નહીં તો છેલ્લે આ ગાજર હાથમાં રહે છે ને આ તારો ધણી હાથ તાળી દઈને વયો જા છે, સમજી? લે હાલ હાલ મારી છોડી હાલ. અરે પણ જવા દો ને. એક શરતે જવા દઉં, તું મારી બધી વાત માનીશ? જો હવે તારે હાથે જ તારે ઘરના બધા જ કામ કરવા પડશે. બોલ છે કબૂલ? બધા કામ? ઓ બંબાની રંબા. અને રાત્રે હું કહું ને ત્યારે જ આ ગાજર ખાવાનું રહેશે, હું ખવડાવું તો જ, નહીં તો નહીં. બોલ છે કબૂલ? કબૂલ. હવે હું જાઉં. તો લઈ જાઓ તમે આ બંબાની રંબા, હવે ગાજર તમે ખાજો. અને વીજોડી, એ વીજોડી હવે આવતી રે, આવતી રે. હવે ગાજર ગયો અને ધણી હાજર થયો. ઓ ઓ ઓ ઓ મારવાડમાં વિલાસપુરના ઠાકોર એ મારા ભાઈબંધ થાય. હો જાણું છું બાપુજી, ઈ ઠાકોર સાહેબ નો કાગળ આવ્યો છે. એમને અસલ કાઠિયાવાડી ઓલાદના 125 ઘોડા જોવે છે. જી, એટલે શું છે કે તારે ઈ ઘોડા લઈને મારવાડ જવું પડશે, ઠાકોર સાહેબ ને મળવાનું, ને પછી કે પ્રમાણે ગામે ગામ ઈ ઘોડા પહોંચતા કરી દેવાના. પણ તું રહેવા દે, હું જ જાઉં છું. બાપુજી, તમારી અવસ્થા થઈ ને અમારા જેવા જુવાન જો દીકરાઓ ઘરમાં હોય ને તમે પરદેશ ખેડવા જાઓ, એ વાતે યોગ્ય નથી ને. પણ બેટા, આ કામમાં 6-8 મહિના નીકળી જાય એવું છે, વળી ગામે ગામ જવું આવવું. બસ બાપુજી, તમે મારી ચિંતા ન કરો, તમે માત્ર આશીર્વાદ આપો. ભલે બેટા, સુખેથી સિધાવ. કુંજલ, આશુ, તારી આંખમાં આંસુ. હું જાણું છું કુંજલ, પણ શું કરું, આપણા વિજોગના વિચારે મારું હૈયું પણ ચીરાઈ જાય છે. પણ બાપુની આજ્ઞા થઈ એટલે
મારે જવું જ રહ્યું ને. તમે ન જાઓ, હું તમને હાથ જોડીને વિનંતી કરું છું, અમને છોડીને તમે ન જાઓ. એ અમને એટલે એટલું એ નથી સમજતા. નહીં, હવે હું એકલી નથી, હું માં બનવાની છું. હે કુંજલ, ખરેખર ખરેખર તું માં બનવાની છે? આપણા બાળકની માં બનવાની છે ખરેખર? જલ્દી કર, શુક ચોગડિયું વીતી જાય છે. કુંજલ, મારી માં જરા આખા બોલી છે, પણ દિલમાં કોઈ પાપ નથી. પાછળથી બેચાર કરવા વેણ કે તો પાઠું નહીં લગાડતી. હા, પણ મને એ તો કહેતા જાઓ કે હવે તમે કેથી આવશો. શરદ પૂનમની રાત્રે હું ઝટકર ભાઈ હું કીધું મોહન સાવ ભિખારી થઈ ગયો એમ? તળિયા ઝટક. તો પછી એને તમારી પાસે મૂકેલી થાપણની રકમ પાછી માંગી હશે? નહીં. હા, માંગી હતી ને. તો પછી તમે શું કીધું? મેં તો એને કહી દીધું કે ગાંડીનું થામાં તે વળી કીધી મારી પાસે થાપણ મૂકી હતી તે પાછી માંગે છે તું. શાબાશ. એક વાત કહું તમને, જિંદગીમાં પહેલી વાર તમે અક્કલનું કામ કર્યું છે. જિંદગીમાં અક્કલ વગરના એ કામ કર્યા છે મેં. કેવાય હું? અતારી અરે પૈણું હતું. બોલ શું બોલ્યા? લઈને આવજે, નકર તારું મોઢું ન દેખાડતો. પણ આટલા બધા પૈસા એ લાવશે ક્યાંથી? લાવશે, ગમે ત્યાંથી લાવશે. જોજે ને. પણ કેવી રીતે? કુંજલ એની છોડી કુંજલ હારું તો ગામમાં ખાતર પાડીને એ પૈસા લાવશે. કુંજલબેન. હા મોટીબેન. પિયુજી પરદેશ ગયા એટલે કઈ આમ ઉદાસ ના થઈ જવાય. પુરુષનું તો આ રોજનું કામ, એ તો ધંધા માટે આવે ને જાય. અને જો આજ રાત્રે આપણે આંગણે ગામની છોકરીઓ આવશે અને રાસડા લેશે, અને કાલે તારો સિમંત છે, અને સાંજે જલ્દી જલ્દી તૈયાર થઈ જજે. ભલે મોટી બેન. રામ રામ. એ ડાયરા ને રામ રામ. હો રામ રામ. રામ રામ. જુવાન તારી ઓળખાણ ન પડે. ઠાકોર સાહેબ, હું તમારા નાનપણના ભાઈબંધ દેવજી ભાઈ નો દીકરો ગોપાલ. દેવજી નો દીકરો ગોપાલ જી? વાહ વાહ. ભાઈઓ, આ છે મારા ભાઈબંધ દેવજી નો દીકરો ગોપાલ. રામ રામ. રામ. ગુજરાત થી આવ્યો છે. ઓહો, છે ગુજરાત થી? આવો ભાઈ, આ વિલાસપુર ના દરબાર માં કસુંબા પાણી કરો. રંગ છે આ ડાયરા ને, રંગ છે વિલાસપુર ના ઠાકોર સાહેબ ને, રંગ છે આ રૂડા મારવાડ ને. અરે એ તો બધું ઠીક છે જુવાન, પણ આજે કઈક નવીન વાત કરો. તમારા ગુજરાત ની વાત કરો. ગુજરાત ની વાત? ગુજરાત. અરે અમારા ગુર્જર દેશ ની શું વાત કરું ઠાકોર સાહેબ. ઈ ધરતી ની માટી ની મહેક ની. અરે ઠાકોર સાહેબ, મારા ગુર્જર દેશ ની કઈ વાત કરું ને કઈ વાત ના કરું? તો ભલે થઈ જાય ગોપાલ, પણ કઈક એવી વાત કર તારા ગુજરાત ની કે મોજ આવી જાય મોજ. અરે ઠાકોર સાહેબ, ભાઈ વરજાંગ. બોલો ભાઈ. તો થઈ જાય. થઈ જાય. Thank you.
ગોળી છાતી અરે ભરત બતાડો છોકાળો ને ગજગજ પહોળી છાતી વેળા ટાણે ઉભો અરે કમછેલ છબીલો ગુજરાતી ભાઈ છેલ છબીલો ગુજરાતી કોયલા પાડે બોલ બરાબર કોયલા પાડે બોલ બરાબર ખમીરવંતી જાતી અલબેલો ને રંગીલો છેલ છબીલો ગુજરાતી ભાઈ છેલ છબીલો ગુજરાતી વસ્તી કોયલડી ને રૂપણો અંબાર અરે કચ્છે વસ્તી કોયલડી ને રૂપણો અંબાર ધીમી ધીમી ચાલ ચાલતી જુઓ ગુજરી નાર અરે ભાઈ જુઓ ગુજરી નાર ચેશકલા પો નાગણ જેવા ચેશકલા પો નાગણ જેવા ગજરો ભારો ભાર લટક મટકતી ચાલ ચાલતી જુઓ ગુજરી નાર અરે ભાઈ જુઓ ગુજરી નાર અરે ભાઈ જુઓ ગુજરી નાર ढूंगर कीने सावजड़ा हूँ
જાઓ રસોડામાં જઈને જમવાની તૈયારી કરો. તારો દાદો તો નથી આવ્યો, પણ બીજા મહેમાનોને જમાડવાના છે કે નહીં? શું કહું બા, મારા દાદાજી હજી નથી આવ્યા. ક્યાંથી આવે? તારા દાદાને તારા કરતા પૈસા વધારે વાલા છે. બા, હું સમજી નહીં. તારે સમજવાની જરૂર પણ નથી. બીજા મહેમાનોને જમાડવાની તૈયારી કરો. જાઓ. ચાલ બેટા, અંદર ચાલ. જલ્દી કરો, મહેમાનોને પીરસવાની તૈયારી કરો. મજા પડી. શું લાપસી બનાવી છે? પણ દેવજીભાઈ, મોહન બાપા આજે દેખાય નહીં. ચૂકી ગયો જસમત, મોહન વ્યવહાર ચૂકી ગયો. હું કઈ સમજો નહીં. અરે ભાઈ, મેં એને કીધેલું કે રૂપિયા 3 લાખ લીધા વગર અહીં આવતો નહીં. એ શેના? કરિયાવરના બીજા શેના? પણ મને લાગે છે કે મોહન ને આજકાલ દીકરી કરતા પૈસો વધારે વાલો થઈ ગયો છે. કુંજલ ભાઉ, આ મહેમાનો ના દેખતા મારું હડહડતું અપમાન. મોહન, તું કુંજલ, એ બેટા તારી આ હાલત? નહીં દાદાજી, તમે શું બાળક જેવા થઈ જાઓ છો? હા, અરે બહુ વારું હોય, ઘરના કામકાજ તો કરવા પડે ને. દીકરી? હા દાદાજી, એ તો કહો. આપણા કપાસમાં આ દીકરા, હજી તો અહિયાં તને સાસરે વળાવવાનો અજંપો હતો. થકાળનો ઘોર પંચો આપણા પર ફરી વળ્યો અને કપાસને અગ્નિનો રાક્ષસ ભરખી ગયો. બેટા, ઘરમાં જેટલું સોનું હતું એટલું બધું જ લઈ આવ્યા છીએ. કરની વાળી પણ નથી રાખી, ને જો હજુ તમે ન ધરાયા હો તો આ લ્યો મારા ગળાનો હાર. આમાં મારું કાંઈ ન વળે. મેં તો રૂપિયા 3 લાખ નું મારા જમાઈયારે કેવડાવ્યું હતું. તકલીફ જાણી પછી એવા માણસ ને વધારે તકલીફ માં મુકાય? હા, તમે તને કન્યાદાન માં દીધું છે અને તારો દાદો આની પર નજર નાખે? ના દાદા, હું પણ ક્યાં આપી દેવાનું કહું છું. બધું બરાબર થઈ જાય એટલે આના કરતા વધારે દાગીના ઘડાઈ આપજો. હો ના બેટા ના, આ તારો દાદોજી એટલો નિર્બળ કે પામર નથી કે દીકરીના ધન ઉપર નજર નાખીને પોતાની રહી સહી આવરું જાળવે. શ્યામજી, તારે કોઈ બીજું સંતાન તો છે નહીં ખરું ને? ના, અમારે તો બસ આ કુંજલ જ છે. એટલે તારા મરી ગયા પછી તારું જે કઈ છે એ બધું કુંજલ નું થશે ખરું? એ તો એવું છે ને, પણ કેમ એમ પૂછો છો? બસ તો પછી એક કામ કર, તારું ખેતર મારા દીકરાને નામે લખી દે, એટલે આપણો વ્યવહાર પૂરો થયો ગણાય.
ગામનું દેવું ચૂકવવા માટે બાપુજીએ ખેતર ક્યારનું વેચી રાખ્યું છે? ના દાદાજી, જો ના કરો ન કરતી હો બેટા, હાલ કહું છું મારી હારે. ના દાદાજી ના. ગુંજલ બાવ બહાર આવ. તમે આ ઘરના વહુવારુ છો, અમારી રજા સિવાય તમારે પિયર જવાનું નથી. કામ નહીં જવાય ભેવાણ, હું મારી દીકરીને લઈને જઈશ. હું તને આ ઘરમાં એક પળ પણ નહીં રહેવા દઉં. ખબરદાર વહુ, જો ઘર બહાર તમે પગ પણ મૂક્યો છે ને, તો ઘરમાં પાછા ક્યારેય નહીં અવાય. દાદાજી તમે જાઓ. દાદાજી. હા માં, તમે જ તો કહ્યું હતું ને કે દીકરી પારકું ધન કહેવાય. લગ્ન પછી દીકરીના સાસુ સસરા એ જ એના માવતર કહેવાય. હવે આ જ મારું ઘર છે માં, તમે જાઓ માં. બેટા. હા માં, તમે જાઓ. દાદાજી તમે પણ જાઓ. તમે ન જાઓ તો તમને મારા સોગે છે દાદાજી. ચાલો બહુ. આવડો તો મોટો લખેસરી નો દીકરો, ખાલી હાથે દીકરીને તેડવા. તમારી સામે ચોરીની ફરિયાદ છે, તમારે અમારી સાથે આવવું પડશે. લાગે છે તારી હારે બબાલ થશે. હાલે સોનાનું.
હાલ આ ઢીંગલી કોણે ફેંકી? તારી હું બબાલ છે. પકડી લો તમારા ચોર ને. ખરો ગુનેગાર આ છે હરામખોર. બોલો શું આ દાગીના તમારા છે? હા સાહેબ, નીચ ઘરમાં ચોરીઓ કરવાની. એ તો મારું નાક કપાવ્યું. નાક? નાક? તમારી પાસે નાક છે જ ક્યાં? છે. મોહનભાઈ ને છોડી દો. સાહેબ, ઢીંગલી મારી છે, હું લઈ જાઉં છું. ભલે. એ આ હરામખોરને પૂરી દો અંદર. જવા દો સાહેબ, જવા દો. તમે આ લોકોને જવા દેવાનું કહો છો? આપ દીકરીના બાપ નથી ને, એટલે આપને નહીં સમજાય. એ ભાઈ, એ દીકરા મારી વાત તો. એ ભાઈ, એ દીકરા ઉભો રે ભાઈ. આજે મને કારની મુસીબત માંથી ઉગારી લીધો. કયા શબ્દમાં તારો આભાર માનો? આભાર તો મારે તમારો માનવાનો હોય. પણ દીકરા, આ ઢીંગલી સાથે તારો શું નાતો? આ ઢીંગલી મારી બહેનની છે. દાદાજી, હું એ જના છોકરો છું જેને તમે પાળી પોષીને મોટો કર્યો હતો. એ છું મહાદેવ. હા મહાદેવ. મારા દીકરા, તે મારી સારી વાત યાદ રાખી. પણ બચપણમાં મેં તને તમાચો મારીને કાઢી મૂક્યો, એ તે યાદ ન રાખ્યું. હું હંમેશા સારા માણસની સારી વાત યાદ રાખું છું દાદાજી, ખરાબ માણસની ખરાબ વાત. મારા દીકરા, હું તને જરાક મોટ્યો ને તું જતો રહ્યો. અરે તારી તારી બેન તો તારા વીરમાં રોઈ રોઈને અડધી થઈ ગઈ. ક્યાં છે મારી બેન દાદાજી? અરે મારે મારી ઢીંગલીને મળવું છે. ક્યાં છે? દીકરા, કુંજલ તો સાસરે વળી ગઈ. ક્યાં? પાપી દેવજી ના ઘરે. મારા હાથે જ મેં પડાવી. આપા રેવડીને પારધીને ન્યાસ સોંપી. ચિંતા ના કરો દાદાજી, હું છું ને
अरे कोनी ताकत छे के मारी बहन ने आंगड़ी पर नडाड़ी शके। हूँ जरूर एने मळवा जाईश। पण तने ओळखीश केवी रीते? ओळखी लेशे भाई बहन ने ओळखी लेशे अने बहन भाई ने ओळखी लेशे। दादाजी तमारा थी कई मांगू तो मने आपशो। अरे मांग दिकरा मांग। आज फरी थी एक बार तमारा चरण स्पर्श करवा मांगू छू। अरे तने तने एक बार एम न थयो कि तारी बेन तारा वगर शू करती हशे। ते मने खूब रड़ावी छे वीरा, खूब रड़ावी छे। ना हूँ नहीं माफ करू, कदा भी माफ नहीं करू। तारे माफ करवूज पड़शे।
હું તારા માટે શું લાવ્યો છું? પીરા સાસરિયામાં સુખી છે ને? બહુ જ ખુશ છું. સાસરિયામાં મને પિતા જેવા સસરા મળ્યા છે અને સગી માં જેવી સાસુ મળી છે. માં જણી બેન જેવી લાડકી નણંદા હેત મળ્યા છે. પછી મને શું દુઃખ હોય? હા કુંજલ, તારા ભાઈએ દુનિયા જોઈ છે. તારી આંખો કહે છે કે તું સુખી નથી. ના, હું સુખી છું વીરા. તો પછી ખા, ખા મારા માથા પર હાથ મૂકીને સોગંદ ખા. બોલ, ખા મારા સોગંદ. અરે ના બેના, ના ભીંજાય ઘર ચોળું, ભીંજાય ચુંદડી રેલો, બેની કે જો અખદખની વાત જો, કવળા સાસરિયામાં જીવવું રેલો. એ ધીરે કવળા સાસરિયામાં જીવવું રેલો. મેલી દે કર મુદ્દાની વાત. આપણી નાની વહુ એની જુએ છે ગામના સૌ. વહુ પાદર ઉભી આબરૂ મેલી, કોઈ અજાણ્યા મરદ હારે રડી રહી છે આ ઘરના રોજણા, કરી રહી છે આ ઘરના વગોણા.
એને જોઈ લઈશ બાપુ. સસરાએ જઈ જેઠને સંભળાવી ઉરલો, વહુ કરે છે આપણા ઘરની વાત જો. ભગવા મોટા કોરડાર લોલ એ જીરે વોવે, ભગવા મોટા કોરડાર લોલ. હું કોઈને નહીં છોડું, કોઈને નહીં. એક એક ને જોઈ લઈશ, એક એક ને જોઈ લઈશ. તને મારો સમજે, તું કઈ પણ કરે તને મારા સંગ છે. દાદાને દુખડા ના સંભળાવ શોરી લો, દુભાષે દાદા તેના જલ જો. જગમાં દુખિયારી કચતી કરી રીલો, જગમાં દુખિયારી કચતી. હું કાલે જ દાદાજીને લઈને તને તેડવા આવીશ. ઘર છોડું ભીંજાય ચૂંદડી રેલો. કુંજલ. હા મોટી બેન, આજે તારા દુઃખના દિવસો પૂરા થયા, પણ આજે મારા દિલ આવી જશે ને? હા મોટી બેન, એમણે મને વચન આપ્યું છે કે આજ શરદ પૂનમની રાતે એ જરૂર આવશે. એમની ઈચ્છા હતી કે હું ખર્ચોળું પહેરી એમની રાહ જોઉં. ભલે બેન, પણ મોટી બેન, મારી દીકરી શું કરે છે? ચિંતા ના કર, મારા પલંગમાં સુવાડી છે. ભલે. આ શું છે બા? ગુલાબજળ છે બેટા. ઓ ભાભી, આજે તો મારો ભાઈ આવે છે, જરા ગુલાબજળ ના છાંટણા તો કરો. આ તો ખાસ લેતી વાત છે બાપુજી, આ તમે સારું નથી કર્યું. ભલે મને મારી નાખો, તમને ભગવાન માફ કરશે, કાયદો માફ કરશે, પણ મારો ભાઈ, મારા ભાઈને ખબર પડશે તો એ તમને માફ નહીં કરે. તમે બંને જાઓ, ગોપાલ આવતો છે, હું આને ઠેકાણે પાડી દઈશ. જાઓ જાઓ. બાપુજી, બા બાપુજી, વિલાસપુરના ઠાકોર સાહેબે તમને ખૂબ યાદ કર્યા છે. બાપુજી, આ શાલ તમારા માટે છે, ને માં માં આ રામાયણનો ગ્રંથ તારા માટે છે. આ શિખરમાં બધાને રામ સીતાની કથા સંભળાવે રાખજે. હા ને માં, આ ચિબાલીને એમ છે કે એના માટે હું કઈ નથી લાવ્યો. એ એ ગાંડી, આ જો તો ખરી, આ જો તો ખરી તારા માટે સાડી. ને ભાભી ક્યાં ગયા? ભાભી કાં? ભાભી કાં? ભાભી આ જુઓ, આ તમારા માટે રંગબેરંગી બંગડીઓ. ભાભી, અરે અરે, હાલો, આ તમારા માટે છે. ભાભી શું થયું? ભાભી કેમ કઈ બોલતા નથી?
કુંજલ કુંજલ ક્યાં છે તું કુંજલ કુંજલ તમને સોંપીને ગયો તો ક્યાં છે મારી કુંજલ માં મને જવાબ આપો ક્યાં છે મારી કુંજલ તારે ભરોસે માવડી અમે પરવરિયા પરદેશ હવે કુંજલ મારી કુંજલ વિણ સંસારમાં અરે રે મને વરવો લાગે દેશ હે એવી સોંપી તી હાથો હાથ મારી માવલડી હાથ લડી રે વિના સુના છે બોલડા એ મારી કુંજલ કાળ દાન કોર મારી રઢિયા લડી રે વિના સુના છે બોરડા હું મારી બેન કુંજલ કહેતી હતી કે તું તો તું તેની બહેન જેવી છે તું તો મને મારી કુંજલ ના બાવડે મને કહેને મારી બહેન ક્યાં છે મારી કુંજલ નણદલ નણદલ મારી બેનડી એવું કેતા હૈયે જને હેત છલકાય હવે કાય દર્શ કાઢું ભાય અરે રે મારું મનડું બહુ મુંજાય હે તને લાડ રે લડાવણ લડી રે વિના સુના છે બોરડા એ મારી કુંજલ કાળ દાન કોર મારી રઢિયાળી પાતળડી રે વિના સુના છે બોરડા તું તો મને કઈ જવાબ આપ કુંજલ કુંજલ
કુંજલ હું કરું અને મારી કુંજલ ને ન ભાડું ક્યાં મારે કાળજે મારે કાળજે કરવત મેલા એ બાબી મારી આંખો જોને છલકાય હે તારી આંખે કાયા ઉડાન ધાર મારી ભાભલી આતલડી રે વિના સુના છે બોરડા એ મારી એ કુંજલ કાળ દાન કોર મારી રઢિયાળી આતલડી રે વિના સુના છે બોરડા પોકાર પાડે દયેલી કુંજલ પાછી નહીં આવે ભાઈ એના અંતિમ સંસ્કાર કરીને એના આત્માને શાંતિ આપ મોહન ગોપાલ ગોપાલ બેટા
चोरू कचोरू थाय पण मावतर कमावतर नो थाय पण ई कहेवत ते खोटी पड़ी ने आज तमे मावतर वटी ने कमावतर थई गया मारी कुंजल ने मारना मारो भाई मारी बहन मारा मां बाप ई बधा नी हारे हूं केवी रीते रही शकू मारे ने मारी कुंजल वच्चे छेट पड़तू जाई छे अने एटले तू आ दुनिया छोड़ी ने जई रह्यो छे देवजी, देवजी ते मारी दीकरी ने मारी नाखी तमे बधाय भेगा थईने मारी दीकरी ने मारी नाखी हूँ तमने बधाने आकरा मां आकरी सजा करावीश तमने बधाने जो जेल ना सळियानी पाछळ न मोकलावूं तो मारू नाम मोहन नहीं ए बुढ़ा तारा थी था ए बबाल करी ले जे हमला चिट्ठी मने आपी दे कहू छू अरे छोड़ छोड़ छोड़ो बने विलाल गाड़ी भी राखो भाई राखा गाड़ी का बबाल करीश ने Yeah!
આ બધું શું છે? કોણ હતા આ લોકો? બોલો. કઈ કઈ પૂછીશ ને દીકરા? મારી બેન, મારી બેન એ તો કાંઈ નથી થયું ને? ક્યાં છે મારી કુંજલ? મારી કુંજલ ક્યાં છે દાદા? બચાવો
મારા બાપુને ફરિયાદી પાસે શું પુરાવો છે કે દેવજી ભાઈએ એમની દીકરીને મારી નાખી? પુરાવો હતો જ સાહેબ મારી પાસે, પણ આ જેઠો દેવજીનો દીકરો એ ચીઠીને બાળી નાખી. તદ્દન ખોટી વાત છે જજ સાહેબ, મોહનભાઈ કોર્ટને ગેરમાર્ગે દોરી રહ્યા છે. સાચી વાત છે જજ સાહેબ, મોહનભાઈ અદાલતને ગેરમાર્ગે દોરી રહ્યા છે. દીકરા જજ સાહેબ, આ છે એ ચીઠી જે મારે બનેવી ગોપાલે લખી હતી, જેનાથી સાબિત થાય છે કે આ લોકોએ મારી બહેનની હત્યા કરી છે. વાંચી લેવા ચિઠ્ઠી જજ સાહેબ, અને પૂરી દેવા ગુનેગારોને જેલ ના સળિયા પાછળ. જજ સાહેબ, આ લોકો સમાજના એ ગુનેગારો છે જે દહેજ માટે નિર્દોષ કન્યાની હત્યા કરે છે. હુકમ કરો જજ સાહેબ, હુકમ કરો. નહીં જજ સાહેબ, આ એક ચિઠ્ઠી નથી, મહાદેવ જુઠ્ઠું બોલે છે. નહીં, આ એક ચિઠ્ઠી છે. ના હોય જજ સાહેબ, હોય જ ન શકે, કારણ કે એ ચિઠ્ઠી તો મેં ફાડીને. શાબાશ, શાબાશ, જોયું જજ સાહેબ, જોયું. આ જેઠો પોતે જ કબૂલ કરે છે કે એને ચિઠ્ઠી ફાડી નાખી છે અને પુરાવાનો નાશ કર્યો છે. તો પછી આ ચિઠ્ઠી કઈ છે? આ ચિઠ્ઠી બનાવટી છે સાહેબ, પણ મારે આ જેઠાલાલ ના મોડેથી કબૂલાત જોઈતી હતી, એટલા માટે આ નાટક કરવું પડ્યું. આ બધું માફ માંગુ. ઓર્ડર, ઓર્ડર. નામદાર જજ સાહેબ, આપ ચુકાદો આપો ને, એ પહેલા મારે કાંક કહેવાનું છે. હો, કહો. આભાર નામદાર સાહેબ. મારા છોકરાએ ચિઠ્ઠી ફાડી નાખી, એનો અર્થ એવો થોડો થાય છે કે એને પુરાવાનો નાશ કરી નાખ્યો? ઓબ્જેક્શન મી લોર્ડ, પુરાવાનો નાશ કરવા સિવાય આ ચિઠ્ઠી ફાડવાનો બીજો કે હેતુ હોઈ શકે? છે જજ સાહેબ, છે. ચિઠ્ઠી ફાડવા પાછળ મારા દીકરાનો ઈરાદો અમારા આબરૂદાર કુટુંબની આબરૂ બચાવવાનો હતો. અમારા ખાનદાનની આબરૂ ન જાય
ઈ હારું આ વાત જાહેર કરવા નહોતો માંગતો, પણ હવે મારે નો છૂટકે જાહેર કરવું પડશે સાહેબ, કે પત્રમાં મારા ખોરડાની પુત્રવધુ ચારિત્રહીન હોવાનો પુરાવો હતો સાહેબ, ચારિત્રહીન. અરે હા સાહેબ, આ મંડાળ કુંજલના પોતાને હાથે લખાયેલી કાગળમાં એને પોતાના આડા સંબંધોની કબૂલાત કરી હતી, કબૂલાત. અને આ વાતની અમને લોકોને જાણ થતા શરમ ના માર્યા એને આપઘાત કર્યો. નહીં નહીં જજ સાહેબ. હા જજ સાહેબ, હા. અને એના આડા સંબંધોનો નફાવટ સાથીદાર હતો આ મહાદેવ. નહીં જજ સાહેબ, સગા ભાઈ જો આવા અધમ કામ કરતા હોય તો આ તો હાલી મળેલો ધર્મ નો ભાઈ છે. અને આવા ધર્મ ના ભાઈઓ જ રાખડી બંધાવીને ભાઈ બહેન ના પવિત્ર સંબંધ ને માથે કાળી ટીલી લગાડે છે, કાળી ટીલી. હાલ દીકરા, હાલ સાહેબ, અમારે ન્યાય નથી જોતો, નથી જોઈતો અમારે ન્યાય. હા દીકરા, આપણને આઈ ન્યાય નહીં મળે, આઈ તો મળશે તારીખું. અને વકીલોના માનવતા વિહોણા ગંદા સવાલો, અને ભાઈ બહેન ના સંબંધો ઉપર હાલ હાલ દીકરા, હાલ મારી આરે, હાલ આરોપી અને ફરિયાદ પક્ષની તમામ દલીલો સાંભળ્યા બાદ કોર્ટ એ માને છે કે કુંજલે આપઘાત નથી કર્યો, એની હત્યા થઈ છે. પરંતુ આ હત્યા દેવજીભાઈ અને તેમના કુટુંબીજનોએ જ કરી છે એવા કોઈ પુરાવા ફરિયાદ પક્ષ રજૂ કરી શક્યો નથી. એથી અદાલત દેવજીભાઈ તેમજ જેઠા દેવજીને નિર્દોષ જાહેર કરે છે. કેસમાં દેવજીભાઈના જમાઈ અમથાલાલની જુબાની તથા કુંજલના સાસુ જમનાબેન તથા નણંદ વિજયાબેનની કબૂલાત પરથી સાબિત થાય છે કે મરનાર કુંજલનું ખૂન દેવજીભાઈ, જેઠાલાલ, જમનાબેન અને વિજયાબેને મળીને કર્યું હતું. આથી જમનાબેન અને વિજયાબેન જન્મટીપની સજા ફરમાવવામાં આવે છે. એ સાચું છે કે પુરાવાના અભાવે આરોપીને નિર્દોષ જાહેર કરાતા મહાદેવે બંનેનું ખૂન કર્યું, પરંતુ કાયદો હાથમાં લેવાનો કોઈને અધિકાર નથી. આથી મહાદેવને આ અદાલત જન્મટીપની સજા ફરમાવે છે. ડોક્ટરી અભિપ્રાય મુજબ માનસિક સમતુલા ગુમાવવાના કારણે આ ખૂન થયું હોવાથી અદાલત મહાદેવને પાગલખાનામાં મોકલી આપવાનો હુકમ કરે છે. ડોક્ટર સાહેબ, આજે મારા દીકરા મહાદેવની કમનસીબ કહાની આજે ની સજા પૂરી થાય છે, એટલે લેવા આવ્યો છું.
मामा पोशी पोशी पूनम रे आकाशे रांध्या कंद छे भाईनी बेनी लाड करी ए रमशे के जमशे रमशे के जमशे रमशे के तारी माँ जीती हद तो ना ना दादाजी एवं न बोलो आज मने एक माँ नहीं बे माँ मरी छे हाँ दादाजी बे माँ भेगी थाय तेरे एक मामा बने छे घोड़ा गाड़ी रिक्शा रिक्शा में बैसी आवाज में बोलो मारे चामुंड माता में दर्शन क्या रे आपसे